નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન હબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છીએ મિત્રો આ ભાગની અંદર આપણે ભારતમાં આવેલી જે બધી પ્રજાઓ એના વિશે પરિચય મેળવશું ત્યારબાદ એ પ્રજાનું ભારતીયકરણ કઈ રીતે થયું એનો પરિચય મેળવશું અને છેલ્લો ટોપિક છે વારસાનું જતન અને જે બંધારણની જે આપણી ફરજો છે તેના વિશે ચર્ચાઓ કરીશું તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં સૌ પ્રથમ સવાલ છે કે દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો મિત્રો સૌપ્રથમ કહેવાય છે કે ભારતની સૌથી પ્રાચીન પ્રજા હોય તે દ્રવિડ પ્રજા હતી અને એવું કહેવાય છે કે એ દ્રવિડ પ્રજા મૂળ ભારતના હતા અરે સિંધુ ખીની સંસ્કૃતિના સર્જકો કોઈ હોય અરે પાષાણ યુગની સંસ્કૃતિના જો કોઈ સીધા જ વારસદાર હોય તો એ હતા દ્રવિડ લોકો કે જેમણે માતૃરૂપે દેવી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવજીની પૂજાની સમજ આપતી આપી હતી એઓ પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજામાં ખૂબ માનતા હતા પ્રકૃતિ પૂજામાં અરે પ્રા પ્રકૃતિની પૂજા કરવી એટલે કે પર્વતોની પૂજા કરવી જેમાં કેદારનાથ બદ્રીનાથ જેવા પર્વતોની પર્વતોમાં જે તીર્થધામ આવેલું છે તેમની પૂજા થાય છે ત્યારબાદ કહેવાય પાણીની પૂજા કરવી એવી રીતે પ્રકૃતિ દ્વારા જેનું સર્જન થયું છે એમની પૂજા કરતાં પ્રાણીઓની પૂજા કરતાં કે જે દેવી દેવતાના વાહન તરીકે ઉપયોગમાં આવે છે અને ધૂપદીપ અને આરતી વડે ધૂપદીપ અને આરતી વડે જે ભગવાનની પૂજા કરવામાં આવે છે એ પૂજાની પદ્ધતિ જો કોઈ વિકસાવી હોય તો એ હતા દ્રવિડ લોકો એક માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે આ પદ્ધતિ કોણે વિકસાવી છે ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની તો એમાં આવશે દ્રવિડ સંસ્કૃતિ કહેવાય છે દ્રવિડ સંસ્કૃતિના લોકો એ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા આ પણ તમને પૂછાઈ શકે કે દ્રવિડ સંસ્કૃતિના લોકો કઈ પદ્ધતિ અપનાવતા તો કે માતૃમૂલક એટલે કે માતાનું સ્થાન કુટુંબમાં સર્વસ્વ રહેતું કહેવાય છે કે આકાશી ગ્રહો હોડી તરાપા કાતવું વણવું રંગવું વગેરે જાણકારી મેળવતા આવું પણ તમને પૂછાઈ શકે કે કઈ કઈ જાણકારી દ્રવિડી લોકો મેળવતા મિત્રો જેટલા પણ અહીંયા પીળા માર્ગ કરેલા છે એ બધા જ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે માટે ખાસ આ બધા જ મુદ્દા તમારે યાદ રાખવાના છે કહેવાય છે કે ઉત્તર ભારતમાં જ્યારે આર્યનું આગમન થયું ત્યારે એ દ્રવિડ લોકો ઉત્તર ભારતમાંથી સંપૂર્ણપણે દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ ગયા અને આજે પણ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે જે ભાષા બોલતા લોકો છે એ દ્રવિડ દ્રવિડ કુળના લોકો કહેવાય છે અને એ આજે પણ દક્ષિણ ભારતમાં જોવા મળે છે આ છે દ્રવિડ સંસ્કૃતિ વિશેની માહિતી અને પછીનો સવાલ છે કે પ્રાચીન પ્રજા તરીકે આવેલી મોગેલોડ એટલે કે કિરાત પ્રજાનો પરિચય આપો તો મેળવ્ય પરિચય કહેવાય છે કે આ કિરાત પ્રજા કે જે ઉત્તર પશ્ચિમમાંથી આવી કે ઉત્તર પશ્ચિમમાં ચીન હતું ચીનમાંથી બલુચિસ્તાનમાં થઈ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી કહેવાય છે કે આ મંગલ પ્રજા ક્યાંથી આવી તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી આજે પણ તેઓ આસામ સિક્કિમ કહેવાય છે ભૂટાન પશ્ચિમ બંગાળ વગેરે જેવા પ્રદેશોમાં વસવાટ કર્યો એ સમયગાળા દરમિયાન અને સમય જતાં એ બધી જ પ્રજાઓનું ભારતમાં ભારતીયકરણ કરવામાં આવ્યું ભારતીયકરણ થવું એટલે શું કે ભારતની સંસ્કૃતિમાં ભળી જવું એને કહેવાય છે ભારતીય કરણ મિત્રો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એમની વિશેષતા શું છે તો કે પીળો વર્ણ છે ચપટો ચહેરો ઉપસેલા ગાલ બદામી આકારની આંખો અને ચપટું નાક એની શારીરિક વિશેષતાઓ છે અને ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે જે પીળો વર્ણ એનો હતો એટલા માટે તરીકે ઓળખવામાં આવતા ત્યારબાદનો સવાલ છે કે પ્રાચીન પ્રજા તરીકે આવેલી ઓસ્ટ્રેલિયડ પ્રજા એટલે કે નિષાદ પ્રજાનો પરિચય આપો કહેવાય છે કે આ નિષાદ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી છે મિત્રો અગ્નિ અગ્નિ એટલે શું તો કે અગ્નિ એ દિશાનું નામ છે ચાર દિશા તો મોસ્ટ ઓફ ખબર છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બીજી પણ ચાર દિશા છે આપણી આઠ દિશા છે એ બીજી ચાર કઈ છે એ તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે કહેવાય છે કે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે જેની ઘણી એવી શારીરિક વિશેષતાઓ છે જેમ કે શ્યામ રંગ શ્યામ એટલે કાળો કાળો ચહેરો કાળો રંગ લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ અને ચપટું નાક આ એની શારીરિક વિશેષતાઓ છે અને જે ભારતમાં જે આર્ય પ્રજા હતી તે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ પ્રજા કહેતા મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો આ અવશ્ય પૂછાઈ શકે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્યો પ્રજા નિષાદ પ્રજા તરીકે કહેતા એટલે આમાંથી અટપટા સવાલ પણ તમને પૂછાઈ શકે એટલે ખાસ યાદ રાખજો આજે પણ જે ઓસ્ટ્રેલિયડ પ્રજાના જે લક્ષણો છે જેની શારીરિક વિશેષતાઓ છે આજે પણ અમુક દેશમાં જોવા મળે છે જેમ કે ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં નિકોબાર અને બ્રહ્મદેશ કે જે હાલનું મ્યાનમાર કહેવાય છે ત્યાં પણ આ જાતિના ઘણા બધા લોકો આજે પણ વસવાટ કરે છે એ લોકો ઘણી બધી કળા વિશે જાણતા જેમ કે માટીના વાસણો બનાવવા જેમ કે ખેતી કામ કરવું સુતરાવ કામ કરવું અને વણાટ કામ કરવું જે ઘણી બધી બાબતો વિશે તેઓ જાણતા અને ઘણી બધી એવી ધાર્મિક માન્યતાઓ પણ હતી કે જેઓ માનતા આ હતી આપણી નિષાદ પ્રજા ત્યાર પછીનો સવાલ છે કે નો નોડ્રિક પ્રજાનો પરિચય આપો એટલે કે આર્ય પ્રજાનો પરિચય આપો મિત્રો જ્યારે આર્ય પ્રજાની વાત આવે ને ત્યારે અવશ્ય આપણને યાદ આવે કે આર્ય એ આર્ય સંસ્કૃતિ કે જે ભારતીય સંસ્કૃતિના કો જો નિર્માતા હોય તો એ હતી આર્યપ્રજા કહેવાય છે કે આ આર્ય પ્રજા મૂળ હિન્દુઓ કહેવાતા આર્યપ્રજા પ્રાચીન કાળમાં હિન્દુ કહેવાતા અને એ સમયગાળા દરમિયાન જે અન્ય પ્રજા આવી ઓસ્ટ્રેલિયડ પ્રજા આવી ઘણી બધી પ્રજા જે ભારતમાં આવી એ બધી જ પ્રજા કરતા આર્ય પ્રજા સૌથી વિકસિત પ્રજા હતી એ સમયગાળા દરમિયાન બધી જ પ્રજા કરતા આ આર્ય પ્રજા સૌથી વિકસિત હતી વિકસિત એટલે બધી જ રીતે સુખ સગવડવાળી કહેવાય છે કે જે પણ સંસ્કૃતિ આવી વિદેશમાંથી ભારતમાં એ બધી જ સંસ્કૃતિના તત્વોને અપનાવ્યા અને એક નવી જ સંસ્કૃતિનું સર્જન કર્યું એ એ સંસ્કૃતિનું નામ છે સમન્વયકારી સંસ્કૃતિ સમન્વયકારી એટલે બધાનો સમન્વય કરી લે એવી એક નવી જ સંસ્કૃતિનું વર્ણન કર્યું એ છે સમન્વયકારી સંસ્કૃતિ અને એ સંસ્કૃતિનું સર્જન સર્જન કરવામાં આવ્યું કહેવાય છે કે આ આર્ય પ્રકૃતિ પ્રેમી હતા કે પ્રકૃતિ દ્વારા જે તત્વોનું નિર્માણ થયું છે એ તત્વોને ખૂબ પ્રેમ કરતા કહેવાય છે કે વૃક્ષો વૃક્ષોની પૂજા કરતાં નદીઓ નદીઓની પૂજા કરવી પર્વતો પર્વતોની પૂજા કરવી સૂર્ય સૂર્યની વાયુ વરસાદ વગેરેની પૂજા કરતા વગેરેની આરાધના કરતા વગેરેની સ્તુતિઓ કરતાં અને સમય જતાં આ બધી જ સ્તુતિઓમાંથી એક નવા નવા ગ્રંથો રચાણા અને કહેવાય છે યજ્ઞયાગાદી એવી ધાર્મિક ક્રિયાઓ પણ ભારતમાં શરૂ થઈ આ આર્યપ્રજા મુક જ્યાં વસ્તી હતી એ પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવ્યું હતું શું નામ આપવામાં આવ્યું હતું આર્યવ્રત મિત્રો આ પૂછાઈ શકે આપણે પા પહેલાં જ પાર્ટમાં જોયું કે ભારતને જંબુ દ્વીપ આર્યવ્રત વગેરે જેવા નામોથી પણ ઓળખાતું એ જ આર્યવ્રત છે અને પ્રજા જે વિસ્તારમાં રહેતી એ વિસ્તાર હતો વાયવ્ય ભારત કયો વિસ્તાર હતો વાયવ્ય ભારત અને એ વાયવ્ય ભારતમાં સાત નદીઓનો સંગમ થતો સાત મોટી મોટી નદી એટલે કે એનું નામ હતું સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું અને ભારત દેશનું નામ એ ભરત નામના કોઈ રાજા અથવા ભરત જાતિના કોઈ લોકો એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભરતભૂમિ પડ્યું ભરતખંડ ભારત વર્ષ નામ પડ્યું અને આજે આપણે એને ભારત ઇન્ડિયા અને હિન્દુસ્તાન તરીકે આજે ઓળખીએ છીએ એ પ્રાચીન પ્રજા આર્યનો પરિચય આપણે જોયો અને ત્યારબાદ છેલ્લી ત્રણ એવી પ્રજા કે જે સેમ છે ત્રણ પ્રજા કે જે એક સરખા વર્ણનવાળી છે અલ્પાઇન ડિનારીક અને ઓર્મેનડ ત્રણેય પ્રજા મધ્ય એશિયામાંથી આવી છે ત્રણેય પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી અને ત્રણેય જાતિના લોકોની શારીરિક લક્ષણો એક જ સરખા છે આજે પણ ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર બંગાળ ઓરિસ્સા જેવા પ્રદેશોમાં આજે પણ એ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે મિત્રો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે ત્રણેય પ્રજા એક જ સમાન લક્ષણો ધરાવે છે અલ્પાઇન ડિનારીક અને ઓર્મેનોડ ત્યારબાદનો સવાલ છે કે બધી જ પ્રજા જે ભારતમાં આવી એ બધી જ પ્રજાનું ભારતમાં ભારતીયકરણ કઈ રીતે કરવામાં આવ્યું કહેવાય છે કે બધી જ પ્રજા જ્યારે વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવીને એક નવી જ સંસ્કૃતિનું આપણે વાત કરીએ સર્જન થયું એ સંસ્કૃતિ હતી સમન્વયકારી સંસ્કૃતિ બધાનો સમન્વય કરી લે એવી એક નવી સંસ્કૃતિનું સર્જન થયું અને સમયાંતરે આવેલી આ બધી જ ભારતની વસ્તીઓમાં એકબીજા સાથે પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું એકબીજી જાતિ એકબીજામાં ભળતી ગઈ શા કારણે તો કે લગ્ન સંબંધો દ્વારા અને કહેવાય છે કે બધે બધા જ લોકોની રહેણી કહેણી અલગ બધાની ભાષાઓ અલગ અલગ બધા જના વિચારો અલગ અને બધાની ધાર્મિક માન્યતાઓ પણ અલગ અલગ હતી પરંતુ છતાં પણ એ બધાનો સમન્વય થયો સમન્વય થવો એટલે ભેગું થવું અને સમય જતાં સમય જતા એવું કહેવાય છે કે આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું અને એવું પણ કહેવાય છે કે સમય જતા એ કઈ જ્ઞાતિના અને કઈ જાતિના હતા એ એને ભૂલાઈ જ ગયું બધા જ લોકો ભારતીય થઈ ગયા આ છે ભારતનો ભવ્ય અને સમૃદ્ધ વારસો કે જે સમન્વયકારી સંસ્કૃતિ દ્વારા ભાતીગળ સંસ્કૃતિ દ્વારા તેનો વિકાસ થયો છે અને પરસ્પર પ્રજા એટલી ભણી ગઈ ભળી ગઈ કે કોઈ એનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું ત્યારબાદનો સવાલ છે કે ભારત ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય કેટલીક ફરજો છે તેના વિશે આજે આપણે માહિતીગાર થઈએ તો આપણા બંધારણીય અનુચ્છેદ એકાવન ક બંધારણીય અનુચ્છેદ એકાવન ક કે જેની અંદર છ જ અને ટ એટલે કે છ સાત અને નવ નંબરમાં આપણા સાંસ્કૃતિક વારસો છે જે આપણા પૂર્વજો તરફથી મળેલી જે આપણને અમૂલ્ય ભેટ આપેલી છે તે વારસાનું આપણે જતન કરવું એ આપણી ફરજ બને છે એ કઈ કઈ ફરજ આપણા બંધારણમાં આપી છે તેની આપણે ચર્ચા કરીએ તો કહેવાય છે કે આપણા જે સમૃદ્ધ વારસો છે એનું મૂલ્ય સમજી એની જાળવણી કરવી જો આજે આપણે જાળવણી નહીં કરીએ તો આપણા જે પૂર્વજો છે આપણી પછીની જે પેઢી છે એને એ વારસો નહીં જાણવા મળે માટે આપણે એની જાળવણી કરીએ અરે જંગલો હોય તળાવ નદી સરોવર વન્ય પશુ પક્ષી કોઈ પ્રાણીઓ હોય એ બધું સહિત આપણું જે કુદરતી પર્યાવરણ છે એનું આપણે જતન કરવું એની જાળવણી કરવી એનું સંવર્ધન કરવું અને એ એ જળવાઈ રહે તેવા પ્રયત્નો આપણે કરવા અને આપણી જે મિલકતો છે જાહેર મિલકતો એ આપણી જ મિલકતો છે દેશની મિલકત જાહેર મિલકત એ આપણી જ મિલકત માનીને આપણે એનું રક્ષણ કરવાનું છે આપણે કોઈ તોફાન કરી એ મિલકતને નુકસાન નથી પહોંચાડવાનું હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો છે આજે પણ ભારતની અંદર ગૌ હત્યા થાય છે એ આપણે બંધ કરવાની છે ભેગા થઈને બંધ કરાવવાની છે એના માટે આંદોલનો કરીએ પણ આ હિંસાનો ત્યાગ કરવો અહિંસા પરમો ધર્મ એવું શાસ્ત્રોમાં લખાયેલું છે કહેવાય છે આપણા જે પ્રાચીન સ્મારકો છે ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતા જે સ્મારકો છે એ સ્મારકોને કોઈ નુકસાન ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું એનું જતન કરવું એનું સંવર્ધન કરવું અને એની જાળવણી કરવી આપણી ફરજ છે એ પ્રકૃતિ નિર્મિત રમ્ય જે ભૂમિદ્રશ્યોની શુદ્ધતા છે જે પવિત્રતા છે જે સુંદરતા છે એની આપણે જાળવણી કરવી એ બધી જ આપણી નૈતિક ફરજ છે જે આપણા બંધારણમાં દર્શાવેલી છે માટે એ આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેણે આપણું બંધારણ રચ્યું આવી સરસ મજાની ફરજો આપી એની આપણે જાળવણી કરીએ અને એ બાબત આપણે સમજીએ અહીંયા પહેલો પાઠ પૂરો થાય છે જો આ વિડીયો મારો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો